વલ્લભ વિદ્યાનગરમાં હરિઓમ નગરના નીલકંઠ મહાદેવ ખાતે વિદ્યાનગર યુવા સેનાના ઉપક્રમે મફત આયુર્વેદિક નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. વિદ્યાનગર યુવા સેના દ્વારા ન્યૂ વિદ્યાનગરની એસજી પટેલ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આયોજિત કેમ્પમાં પ્રારંભમાં આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડા, વિદ્યાનગર નગરપાલિકાના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, બાબા કાકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેશભાઈ પટેલ, ઉપપ્રમુખ દક્ષેશભાઈ પટેલિયાએ દીપ પ્રગટાવીને કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો, જેઓને ડોક્ટર દ્વારા તપાસીને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા સેનાના જિલ્લા પ્રભારી અરવિંદભાઈ, શિક્ષક સેલના પ્રમુખ મુકેશભાઈ, ખંભાત તાલુકા પ્રમુખ વિજયસિંહ, મધ્ય ગુજરાત પ્રમુખ હરીશભાઈ રાઠોડ, શહેર પ્રમુખ ધર્મેશભાઈ, વોર્ડ પ્રમુખ હરીશભાઈ પરમાર સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અરવિંદભાઈ પરમાર, યુવા સેના આણંદ જિલ્લા પ્રભારી, શું આજનો કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ યુવા સેના દ્વારા આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર જે હઠીલા રોગ હોય છે કે આયુર્વેદિક દ્વારા મટાડવામાં આવતા હોય છે કે મેડિસિન દ્વારા કોઈને ફેર નથી પડતો હતો, એવો એ લોકોને અહીંયા મટાડવાનું કામ કે નાનામાંથી નાનો રોગ લઈને મોટામાં મોટો રોગનું આયોજન કરવામાં આવતું હોય છે કે એનું નિદાન માટેનું. તો આ સુરજબેન ગોવિંદભાઈ પટેલ હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ ન્યૂ વલ્લભ વિદ્યાનગર દ્વારા આ રીતનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે. એમાં યુવા સેના દ્વારા આજે વલ્લભ વિદ્યાનગરમાં મહાદેવના મંદિરમાં આ આયોજન કરવામાં આવ્યું છે કે અહીંના કોઈ પણ વ્યક્તિઓ હોય કે ગરીબ દર્દીઓ હોય કે કોઈ પણને લાભ આપી અને એનો સારવારનો લાભ લે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં જે અમારે મધ્ય ગુજરાત પ્રમુખ છે હરીશભાઈ રાઠોડ, એમણે ખૂબ સારું આયોજન કર્યું અને અહીંયાથી આજુબાજુમાં અમારી ગણતરી પ્રમાણે 200-300 દર્દીઓ લાભ લેશે.